અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ ચાર પરમાણુ અને તેનું બંધારણમાં આજે આપણે વાત કરવાના છીએ આપણા અંતિમ ટોપિકની. સમગ્ર પ્રકરણની જો વાત કરીએ તો આપણે હવે ટોપિક બાકી છે તે લેવાનો છે પરમાણ્વીય ક્રમાંક અને દળાંક કોને કહેવામાં આવે છે, એટમિક નંબર એન્ડ માસ નંબર. તો પરમાણ્વીય ક્રમાંક જે છે એ પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે અને પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય, જેને આપણે ઝેડ એટલે કે ઝોલ્ટા કહીએ છીએ. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા હોય. અલબત્ત એવું પણ બને કે તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત પણ કરવામાં આવે છે. હાઇડ્રોજન માટે ઝેડ બરાબર એક છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. એવી રીતે કાર્બન માટે ઝેડ બરાબર છ. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણ્વીય ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. દળ ક્રમાંક નક્કી કરવા માટે પરમાણુના અવપરમાણીય કણોના ગુણધર્મો શીખ્યા પછી આપણે એ તારણ પડાવી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય. આ અવપરમાણીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, તેથી પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ, ખાસ યાદ રાખશું શબ્દ ન્યુક્લિયોન્સ અથવા તો ન્યુક્લિયસ જેને આપણે કહીએ છીએ, આગળ ન્યુક્લિયસ શબ્દ આવી ગયો છે, અહીંયા તમારી પાસે શબ્દ આવે છે ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. તેથી પરમાણુનું દળ જે તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, ઉદાહરણ તરીકે કાર્બનનું દળ જે છે 12U જેટલું છે, કારણ કે તેમાં 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે, તેથી 6U + 6U બરાબર 12U થાય. તેવી રીતે એલ્યુમિનિયમનું દળ જે છે 27U જેટલું છે, જેમાં 13 પ્રોટોન ને 14 ન્યુટ્રોન આવેલા છે. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને આપણે કહીશું તત્વનો દળાંક, જેનો સંકેત છે એ એટમિક નંબર. કોઈપણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. જેમ કે દળાંક જે છે હંમેશા ઉપર લખવામાં આવશે, પરમાણુય ક્રમાંક નીચે અને તત્વની સંજ્ઞા અહીંયા આવશે. દાખલા તરીકે એક્સ નામનું કોઈ તત્વ હોય તો એ ઉપર આવે ને ઝેડ નીચે. ઉદાહરણ તરીકે તમારી પાસે નાઇટ્રોજન જે છે એમાં 14 નંબરનો દળાંક છે એનો અને 7 નંબરનો તેનો પરમાણુ ક્રમાંક છે. તમારી પાસે બે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, જેના આધારિત તમારે તેના જવાબ શોધી લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત સૌથી મહત્વનો અંતિમ ટોપિક તમારી પાસે આવે છે સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ. તો કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવતા હોય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણ્વીય ઘટક ધરાવે છે, જેમના નામ અનુક્રમે આપણી પાસે છે પ્રોટિયમ 11H, ડ્યુટેરિયમ 21H અથવા તો ડી જેને કહેવામાં આવે છે, અને ટ્રિટિયમ એટલે કે 31H અથવા તો ટી. આ દરેકના પરમાણુ ક્રમાંક એક છે, પરંતુ દળ ક્રમાંક જે છે અનુક્રમે 1, 2 અને 3 થાય છે. એ રીતે કાર્બન જે છે તેના 2 છે, કાર્બનનો 12 નંબરનો સમસ્થાનિક અને કાર્બનના 14 નંબરના સમસ્થાનિક. દળાંક જે છે એ અલગ અલગ થાય છે. ક્રમાંક તમે જુઓ તો બંનેના ક્રમાંક અહીંયા 6-6 છે. ક્લોરિનમાં 35 નંબરનો સમસ્થાનિક અને 37 નંબરનો સમસ્થાનિક. આ ઉદાહરણના આધારે સમસ્થાનિકોને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણુય ક્રમાંક પરંતુ અસમાન દળ ક્રમાંક ધરાવે તેને કહેવામાં આવે છે સમસ્થાનિકો. આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, જેના નામ અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. એવી રીતે ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ પણ ધરાવતા હોય. તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. કુદરતમાં આપણને ક્લોરિન 2 સમસ્થાનિક સ્વરૂપમાં પ્રાપ્ત થાય, જેમાં 35U અને 37U છે, જેમાં 3:1 ગુણોત્તરમાં હોય છે. દેખીતી રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરિનનું દળ શું લઈ શકાય, તો તમારે 100 જે છે એનો તમારે 3:1 એટલે કે ત્રીજો અને ચોથો ભાગ લેવાનો. તો 100નો ત્રીજો ભાગ તમારી પાસે 75 આવી જાય અને 100નો પહેલો ભાગ એક ભાગ છે તમારી પાસે આવી જશે 25. તો તમે 75/100 કરો વત્તા 25/100 કરો, બંનેનો તમે જ્યારે સરવાળો લાવીને તેની સરેરાશ કાઢશો, તમને મળશે બંનેનો પરમાણુ દળાંક. તો એ આવી જશે તમારી પાસે 35.5U જેટલો. અહીંયા તમે જોઈ શકો છો 35×75/100 એટલે કે 105/4, અને અહીંયા 37×25/100 37/4, તો તમારી પાસે કુલ અંક આવશે 142/4 બરાબર 35.5U. અહીંયા તમે જો થોડુંક ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે 17 જે છે એના તમારે ડબલ કરી દેવાના છે. 17×2=34, તો 34+1, 2નો અંક જે છે એ કદાચ ફેરબદલ અહીં થઈ શકે છે. કોઈપણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે. જે પરમાણુ ક્રમાંક છે એના તમારે ડબલ કરી દેવાના, 1-2 પોઈન્ટનો તમારી પાસે ત્યાં ફેર પડે. વધુ જાણકારી તમારે ધોરણ 11 અને 12 સાયન્સમાં તમે જ્યારે પ્રવેશ લેશો ત્યારે તમારી પાસે આવી જશે કેમેસ્ટ્રી વિભાગમાં.
जो तत्व ने कोई समस्थानिक न हो तो शू तेनु दल तेना केन्द्र में रहेला प्रोटोन अने न्यूट्रॉन नी कुल संख्या सरवाळे जेटलू ज होय। परंतु जो तत्व समस्थानिक स्वरूपे मळे तो आपणे तेना दरेक समस्थानिक स्वरूपनुं टकावार प्रमाण जाणवुं पड़े अने तेना आधारे तेनी सरेराश दळनी गणतरी पण करी शकाय। एनो अर्थ एवो नथी थतो कि क्लोरिननो कोई पण परमाणु तमे अपूर्णांक दळ एटले के 35.5 यू धरावतो जोए। एनो अर्थ एवो करी शकाय कि जो तमे चोक्कस मात्रामां क्लोरिन लेशो तो तेमां क्लोरिनना बंने समस्थानिकोनो समावेश थतो होय छे तो तेनुं सरेराश दळ जे छे 35.5 यू थतुं होय छे। तो आ तमारी पासे एक आंशिक माप जे छे એ તમારી પાસે આવી જશે। એમના અનુપ્રયોગ જે છે એ અનુપ્રયોગનો તમે ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો કે તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે જેનો ઉપયોગ તમે વિભિન્ન ક્ષેત્રોમાં કરી શકો। જેમ કે યુરેનિયમ જે છે એના એક સમસ્થાનિકનો ઉપયોગ આપણે પરમાણુ ભઠ્ઠીમાં એટમિક રિએક્ટરમાં કરીએ છીએ। યુરેનિયમ 92-93 નંબરના જે સમસ્થાનિક છે આઇસોટોપ એનો ઉપયોગ તેમાં પરમાણુ ઉર્જા મેળવવા માટે થાય છે, જે પણ એક ઘાતક હથિયાર છે। કોબાલ્ટનો એક સંસ્થાનિકનો ઉપયોગ તમે કેન્સરની સારવારમાં કરી શકો છો। ગોઈટર રોગની સારવારમાં તમે આયોડીનના એક સંસ્થાનિકનો ઉપયોગ કરો છો। પછી તમારી પાસે ટોપિક આવે છે સમદળી એટલે કે સમભારીય કોને કહેવાય। પહેલું તમારી પાસે આવતું હતું આઇસોટોપ અને આ તમારી પાસે આવે છે આઇસો બાર। તો બે તત્વો લઈએ કે જેમાં કેલ્શિયમ અને આર્ગોન ધ્યાનમાં લ્યો તો કેલ્શિયમ અને આર્ગોનના પરમાણુ ક્રમાંક અનુક્રમે 20 અને 18 જેટલા થાય છે। બંને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ, પરંતુ આ બંને તત્વોનો દળ ક્રમાંક સમાન છે 40 જેટલો। તો આ બંને તત્વોના પરમાણુમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન, જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તો તેને કહેવામાં આવે છે સમદળીયો। આઇસોટોપમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય અને દળ ક્રમાંક અલગ હોય તો તેને કહેતા હતા આઈસોટોપ। અહીંયા ધ્યાન ખાસ રાખશું સમદળીય। તમને પરીક્ષામાં તફાવતના બે મુદ્દા પણ પૂછે તો તમે આ નામ આપવા હોય તો આપી શકો। અહીંયા તમારી પાસે બે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે જેના તમે જવાબ શોધી લખીને પ્રયત્ન કરી શકો છો। તમે સમગ્ર પ્રકરણમાં શું શીખ્યા છો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ અનુક્રમે જે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને કરી હતી, જે જે થોમ્સનની રજૂઆત પ્રમાણે ઇલેક્ટ્રોન સમગ્ર ધન વીજભારિત ગોળામાં ઝડેલા છે, રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ દ્વારા પરમાણ્વીય કણની શોધ થઈ, રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાના આધારે રજૂ થયું કે પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ નાનું પરમાણુ કેન્દ્ર હોય જેની ફરતે ઇલેક્ટ્રોન સતત ઘૂમતા હોય છે, આ પરમાણ્વીય નમૂના દ્વારા પરમાણુની સ્થાયીતા સમજાવી શકાતી નથી, તો તેની રજૂઆત જે હતી નિલ્સ બોર દ્વારા રજૂ થયેલા પરમાણુ નમૂનામાં દૂર થઈ અને તેમના મત મુજબ કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓમાં અથવા તો કોષોમાં નિશ્ચિત ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે। જો પરમાણુની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન નથી એટલે કે સંપૂર્ણ ભરાઈ જાય તો પરમાણુ સ્થાયી થઈ જશે અને તેની ક્રિયાશીલતા ઓછી થઈ જશે। આ ખાસ યાદ રાખશું કે દરેક તત્વ પોતે આ જ કરવા માટે મથે છે, પોતાનું અષ્ટક જે છે પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। ત્યારબાદ જે ચેડવિકે પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોનની હાજરી શોધી કાઢી અને આમ પરમાણુના 3 અવપરમાણીય કણ એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન થયા। દરેક ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે, ન્યુટ્રોન વીજભાર વિહીન છે। ઇલેક્ટ્રોનનું દળ એ હાઇડ્રોજન પરમાણુના દળ કરતાં આશરે 1/2000 ગણું છે। પ્રોટોન ન્યુટ્રોન દરેકનું દળ એક એકમ લેવામાં આવેલું છે। પરમાણુના કોષો KLMN દ્વારા દર્શાવે જેમાં પ્રથમ કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 લઈ શકાય। સંયોજકતા પરમાણુની સંયોજાવાની ક્ષમતા દર્શાવે છે। પરમાણુનો પરમાણુ ક્રમાંક એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે। પરમાણુનો દળ ક્રમાંક એ પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યા જેટલું થાય। સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા પરમાણુઓ છે, તો સમદળીય જે છે એ જુદા જુદા તત્વોના એક સરખા દળ ક્રમાંક ધરાવતા પરમાણુ છે અને તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તો આ સમગ્ર પ્રકરણ તમારી પાસે જે છે એ તમારે વ્યવસ્થિત એકવાર વાંચન કરી લેવાનું છે। નો ડાઉટ કે તમારી પાસે ઇન્ટેક્સ ક્વેશ્ચન જેટલા પણ છે તે બધા જ આપણે સ્વાધ્યાય તરીકે લખેલા છે અને જેની ટેસ્ટ પણ તમે આ રવિવારે આપવાના છો, તો તમે ખાસ તેની તૈયારી વ્યવસ્થિત કરશો અને ધ્યાન રાખશો। કોઈ શબ્દ સંકલ્પના તમને ખ્યાલ ન આવે તમે ચોક્કસથી WhatsApp કોમેન્ટ કે પછી ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકશો।